શાળાઓમાં પણ આ સૂચનાઓ અપાયેલી છે। વાત કરીએ અન્ય મહત્વના સમાચારની તો ભાજપ રાષ્ટ્રીય કારોબારી બાદ પ્રદેશ કારોબારી મળશે। 23 અને 24 જાન્યુઆરીએ મળશે પ્રદેશ ભાજપ કારોબારી। સુરેન્દ્રનગરમાં પાટીલની અધ્યક્ષતામાં મળશે કારોબારી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો અને હોદ્દેદારો પણ તેમાં જોડાશે। તો કારોબારીના આર્થિક રાજકીય પ્રસ્તાવને પણ સમર્થન અપાશે। તો ગુજરાતની ભવ્ય જીત માટે પીએમ મોદીનો આભાર મનાશે। તો મિશન 2024 માટેના રોડમેપ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે। અને હવે વાત કરીએ બિનવારસી દારૂકોનો। રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી બહાર બિનવારસી હાલતમાં દારૂ ભરેલી કાર મળી આવતા ખળભળાટ મચી ગયો છે। તો કમિશનર રાજુ ભાર્ગવની સતર્કતાના કારણે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। તો કારમાં નંબર પ્લેટ ન હતી, તેમજ કારમાં પોલીસ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે। આ પ્રકરણમાં ટ્રાફિક બ્રિગેડના જવાનની સંડોવણી પણ સામે આવી રહી છે। તો પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈના મતે આરોપીની ધરપકડ કરવામાં આવી શકે તેમ છે। કારમાંથી આરસી બુક પણ મળી છે, જેમાં કાર અમદાવાદના કોઈ મુકેશ ઠાકોરની હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ કાર રાજકોટના કરણ નામનો વોર્ડન ઉપયોગ કરતો હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। જો કે અહીં મહત્વની વાત એ છે કે કરણના પરિવારના કોઈ સભ્ય પોલીસ વિભાગમાં કામ કરે છે તેવી પણ માહિતી ચર્ચાઈ રહી છે। તો પોલીસ કમિશનરને કંટ્રોલ રૂમને જાણ કરતા ટ્રાફિક શાખાની ટોઈંગ વ્હીકલ દ્વારા કારને પ્રદ્યુમનનગર પોલીસ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં કારમાંથી 68 દારૂની પેટી ઉતારવામાં આવી હતી। તો સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે પ્રોહિબિશન કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અહીં અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। ન્યૂઝ 18ના સવાલ છે કે કેમ દારૂ મુદ્દે પોલીસ જ ચર્ચામાં આવી રહી છે? તો શું પોલીસ કર્મચારીની ભૂમિકા આની અંદર હોઈ શકે છે કે કેમ? તો અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો સદે હાલ બુલેટિનમાં બસ આટલું।